गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 विषय BA जेमां आपणे संचालनना कार्यो विशेनी समझूती मेळवता। तो संचालनना कार्योनी समझूतीमां आपणे आयोजन अने व्यवस्था तंत्र विशेनी समझूती मेळवी। कोई कर्मचारी व्यवस्था जोईए मित्रों, तो एम्प्लॉइज आर आर्म एंड लेग्स ऑफ यूनिट। एटले के डॉक्टर जोर तेरी जणावे छे के कर्मचारी व्यवस्थानो उद्देश्य संतोषकारक अने संतुष्ट कर्मचारीनो दळ ऊभो करवानो छे। એટલે કે કર્મચારીઓ છે ને એ કંપનીના હાથ અને પગ હોય છે એમ કહેવામાં આવે છે। આનો મતલબ એવો એટલે કે એવું દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે। એટલે જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય, કર્મચારી વિનાનો એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે। કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારી ઉપર રહેલો છે। જો મિત્રો પ્રશ્ન પૂછે કે કર્મચારીઓનું એકમ આત્મા વિનાના હાડપંચર જેવું છે, સમજાવી રાખો, તો પણ તમે આ બે ત્રણ લીટીનો છે એ અભ્યાસ કરી અને લખી શકો। હવે જ્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી બદલી, છૂટા કરવા, નિવૃત્તિ, તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારીનો વ્યવસ્થા સંબંધ ધરાવે। હવે કર્મચારીઓએ સંતોષાયેલા હોય તો તેમને ઉત્સાહ, જુસ્સો વધે, જેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે। કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે એટલે કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર જ રહે છે। વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સંસાધન વિકાસ, કર્મચારી કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં જ થાય। એટલે કે સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે એવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે। કારણ કે જો કોઈ પણ એકમ હશે, પછી ધોધ્યાકીય હોય, શૈક્ષણિક હોય કે કોઈ પણ બાબતનો, ઔદ્યોગિક એકમ કે કારખાનો હશે, નાનું એવું કોઈ પણ હશે બાબતો, તો એમાં તમે જોજો એના જે કર્મચારીઓ હશે એ જો સંતુષ્ટ હોય તો જ એ સંચાલન સફળતાપૂર્વક પાર પાડી શકાય। જો કર્મચારી સંતુષ્ટ ન હોય તો સંચાલન કરતા છે એની સાથે એને સતત ઝઘડા થતા રહેશે અને એની અસર છે એના એકમ ઉપર પણ પડે છે। દોરવણી, કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવું, તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી। જ્યારે મિત્રો દોરવણીનો અર્થ પૂછાય તો પણ તમે કરી શકો, લખી શકો કે કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને એમના ઉપર દેખરેખ રાખવી એટલે એ દોરવણી। એટલે નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે। હવે આ કાર્ય બધામાં આવે, ઉદાહરણ તરીકે આપણે ખેતી હશે તો ખેતીમાં તમે જુઓ તો જે કામ કરતા મજૂરો હશે, ઉદાહરણ તરીકે કપાસ છો, તમે મજૂર ઉપર વીણાવતા હશો તો પણ તમારે ત્યાં દેખરેખ રાખવા માટે જવું પડે। કારણ કે જો તમે દેખરેખ રાખવા માટે ન હોય તો એ વ્યક્તિઓ હશે એ યોગ્ય રીતે કાર્ય કરશે નહીં। એટલે કે ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, પણ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારી કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો બધા જ પ્રયત્નો નકામા નીવડે। એટલે દોરવણી વગર સંચાલન અન્ય કાર્યો નિરર્થક છે। દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે। દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા કહેવાય છે। જો આ પ્રશ્ન પૂછે તો પણ તમે આ પેરેગ્રાફ દ્વારા એનો જવાબ લખી શકો। હવે અંકુશ, તો અંકુશ એટલે શું? તો કે પ્રયત્નો, પરિણામો, સાધનો, ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ। જો મિત્રો એક વર્ગમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે, કારણ કે થિયરીના પ્રશ્નો છે એમાં ટૂંકમાં છે એ તમે મુદ્દાસર કે સવિસ્તરમાં તમે તમારો લખાણ લખી શકો, પણ જ્યારે એક બે વાક્યમાં હશે કે બે માર્કનો પ્રશ્ન હોય ને એમાં તમારે તમારું સચોટ સ્પષ્ટ લખાણ જ લખવું પડે છે। એટલે આવા પ્રશ્નો છે એને તમારે એક નોંધપોથી બનાવાય જેમાં આવી વ્યાખ્યાઓ, મુદ્દાઓ એ બધું લખી અને એની તૈયારી સારી રીતે તમે કરી શકો। હવે અંકુશ એ સંચાલનનો અંતિમ કાર્ય છે, એટલે કે નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહેવાય।
જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશે કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી, બઢતી અટકાવવી તેવો હોય એટલે અંકુશ એ નકારાત્મક ખ્યાલ છે એવું કહે છે. પણ આધુનિક સમયમાં અંકુશ એ હકારાત્મક ખ્યાલ છે એવું ગણાય, કારણ કે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પણ આયોજન મુજબ થતું ન હોય તો એને અટકાવીને સાચી દિશામાં લઈ જવાનું, એટલે કે ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. સંકલન જોઈએ તો સંચાલનની પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી, આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન જરૂરી છે. સંકલન દ્વારાથી એની સિદ્ધિની ખાતરી મળે. સંકલનથી એકમનું કોઈપણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી એ પણ જોઈ શકાય છે, અને જેથી કામગીરી પણ સરળ બની શકે. હવે એનો અર્થ જોઈએ તો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય છે. મિત્રો, આ સાથે જ આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.